નમસ્કાર, જેલેશ ટીવીમાં આપનું સ્વાગત છે. હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. આગળ વાત કરીએ તો ઉપલેટામાં ગ્રીન સુગર એન્ડ કિરાણા મર્ચન્ટ દ્વારા દુકાનો સામે રેકડીઓ રાખવાના વિરુદ્ધમાં આવેદન. ઉપલેટામાં થોડા દિવસો અગાઉ ચેમ્બર્સ ઓફ કોમર્સની મૌખિક જાણકારી દ્વારા મળેલી માહિતીમાં વેપારીઓની દુકાને સામે કાયમી ચાર વિલે રેકડીઓ રાખવાની પરવાનગી આપી હોવાની વાત વર્તા વેપારીઓ દ્વારા ઉપલેટા પોલીસ સ્ટેશન, મામલતદાર તથા નગરપાલિકામાં આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો. હાલમાં પણ રેકડીધારકો દુકાનો આગળ પોતાની રેકડી રાખીને વેપારીઓને કનડગત કરતા હોવાની માહિતી મળે છે. તેમજ આ રેકડીધારકો જાહેર રોડ પર કચરો ગંદકી ફેલાવે છે અને વેપારીઓને ત્યાં માલ સામાનની અવર જવર હોય ત્યાંથી રેકડીઓ ખસેડવા આનાકાની કરી અને બંને વચ્ચે ઘર્ષણો ઊભા થાય છે. જે બાબતે ધ્યાનમાં લઈ વેપારી વર્ગે આ રેકડીધારકોને કાયમી પરમિટ ન આપવા રોષ વ્યક્ત કરી આવેદનપત્ર આપેલ છે. કાનભાઈ સુવા, ZS TV, ઉપલેટા. આજરોજ અમે બધા કિરાણા એસોસિએશન, પાનબીડી એસોસિએશન, હોટલ એસોસિએશન અને બેકરી એસોસિએશન આ બધા મળી અને ઉપલેટા ચીફ ઓફિસર, નગરપાલિકા, મામલતદાર સાહેબ શ્રી અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રી તથા ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખને આવેદનપત્ર આપવા આવેલ. આવેદનપત્ર ઉપલેટા નગરપાલિકાના પ્રોવિઝનલ ટાઉન વેન્ડિંગ કમિટીની મિટિંગ મળેલ અને તેમાં રેકડીવાળા, ચાર વ્હીલ ધરાવતી રેકડીવાળાને કાયમી પ્લેસ મેઇન રોડ ઉપર આપવામાં આવવાના બાબતમાં હતું, એટલે એના વિરોધમાં અમે આપેલ. આના કારણે ઘણા ટ્રાફિક, ગંદકી એને લગતા પ્રશ્નો તથા ઝઘડાને લગતા પ્રશ્નો ઊભા થવાના સંજોગો હોવાને લીધે આના વિરોધમાં અમે લોકો આવેદનપત્ર આપવા આવેલ. આને લીધે ઘણા કાયમી પ્રશ્નો ઊભા થશે, જેથી જેવી રીતના રાજમાર્ગ અને ગાંધીચોક જેવા મેઇન સ્થળો ઉપર આ રેકડીવાળાને કાયમી પ્લેસ આપવા આવે તો આ લોકોને લીધે જે ટ્રાફિકનો પ્રશ્ન છે એ મોટો થશે. બીજી વસ્તુ કે આ લોકો ઊભા રહે તો એના લીધે મેઇન દુકાનવાળાની આગળ જો આ રેકડીવાળા ઊભા રહેશે તો એના લીધે મેઇન ઝઘડા થવાના, રેકડીવાળા અને દુકાનવાળાની સાથે ઝઘડા થવાના પ્રશ્નો ઊભા થવાના ચાન્સીસ છે અને જેથી કરીને ઉપલેટાના શાંત વાતાવરણ ડખોડાવવાનું ચાન્સ રહે છે. અમે કોઈ આ એસોસિએશનો, આ લોકો નાના માણસોના વિરોધમાં નથી, પણ આ લોકોને એવું પરમેનન્ટ પ્લેસ આપવામાં આવે જેથી કરીને કે મેઇન ટ્રાફિકવાળા રસ્તા કે મેઇન માર્ગ છે એની ઉપર આ લોકોને પ્લેસ ના આપવામાં આવે જેથી આ બધા પ્રશ્નો ઊભા ન થાય. એ લોકોને એવા રસ્તા ઉપર પરમેનન્ટ પ્લેસ આપવામાં આવે જેથી કરીને કોઈ પણ ટ્રાફિકને અને બીજા શહેરોની શાંત વાતાવરણને નુકસાનકારક કે શાંતિ ડહોળાય નહીં એવું કામ થાય.